ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની જે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે તે ટેસ્ટ સિરીઝ બે એકથી ભારતે જીતી લીધી છે એટલે કે ત્રીજી જે ટેસ્ટ મેચ છે તે ભારતીય ભારતે જીતી લીધી છે અને તેવામાં કોણ જે મેન ઓફ ધ મેચ રહ્યા અને સાથે કોણે ખૂબ સારું પર્ફોમ કર્યું છે કારણ કે ચારસો ને તેતાળીસ રનથી આ મેચ જે છે તે ઇંગ્લેન્ડ સામે ભારતે જીતી છે શું સ્કોર રહ્યો અને સાથે જ કોણ હીરો રહ્યા મેચના આ અંગે વધુ માહિતી મેળવીએ પ્રતિક જાદવ પાસેથી પ્રતિક અંગિત મેચ રાજકોટમાં રમાઈ હતી અને મેચની જો વાત કરવામાં તો શરૂઆતમાં પહેલા જ દિવસે ભારતની ટીમ છે તે મુશ્કેલીમાં મુકાઈ હતી કારણ કે પહેલા બેટિંગ કરતી વખતે ભારતની ટીમ તેત્રીસ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને એવું લાગી રહ્યું હતું કે ભારતની ટીમ દોઢસો બસો રનમાં આઉટ થઈ જશે પરંતુ તે સમયે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા કે ખૂબ સારા ઓલરાઉન્ડર છે અને તેમનું હોમ ગ્રાઉન્ડ છે આ બંને આ ગ્રાઉન્ડ ઉપર બંનેની ખૂબ જ સારી સાજેદારી થઈ હતી તેમની પાર્ટનરશીપ થઈ હતી અને બંને સેન્ચુરી ફટકી હતી ત્યારબાદ ભારતે પહેલી ઇનિંગમાં ચારસો પ્લસનો સ્કોર કર્યો હતો જોકે બીજી ઇનિંગમાં ભારતની ટીમ છે તે ખૂબ જ સારો સ્કોર કર્યો જેમાં યશસ્વી જયસ્વાલ કે જે ઓપનર છે તેમણે બસો રન બેવડી સદી ફટકારી હતી સાથે જ જો વાત કરવામાં આવે તો શુભમન ગિલ કે જેમણે એકાઉન્ડ રનની પાર્ટનરશીપ એકાઉન્ન રનની ઇનિંગ રમી હતી સાથે જ સરફરાજ ખાન કે જેમની પહેલી મેચ રમે છે તેમણે પણ બંને ઇનિંગમાં પચાસ એટલે કે હાફ સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યા હતા જેના કારણે ભારતે કુલ પાંચસો પ્લસનો ટાર્ગેટ આપ્યો હતો ઇંગ્લેન્ડને ચેઝ કરવા માટે અને એ ચેઝ કરવા માટે જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ઉતરી ત્યારે તેમણે ખૂબ જ એગ્રેસિવ તેમનું સ્ટેન્ડ અપનાવ્યું હતું અને આ જ ક્રમથી એમની ટીમ છે તે ખૂબ જ સસ્તામાં ઓલ આઉટ થઈ ગઈ હતી જેના પરિણામે ભારતે અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક જીત મેળવી છે ચારસો રનની જીત ભારતીય ટીમે આજની મેચમાં મેળવી છે અને જો સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે મેન ઓફ ધ મેચની તો રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે અને પહેલી ઇનિંગમાં તેમણે સેન્ચ્યુરી ફટકાવી એટલે ચોક્કસથી રવિન્દ્ર જાડેજા આ મેચમાં મેન ઓફ ધ મેચ હોઈ શકે છે આભાર સમગ્ર માહિતી આપવા માટે એટલે કે ભારતે બે એકથી આ જે શ્રેણી છે તેમાં અત્યારે આગળ તો અત્યારે જોવા મળી રહ્યા છે અને બીજી બે મેચ હજી પણ બાકી છે તેવામાં આ જે શ્રેણી છે જે સિરીઝ છે તેના તેને જીતવા પર અત્યારે ભારતીય ટીમ ફોકસ કરી રહી છે સમાચારો તરફ આગળ વાત કરીએ તો પંચમહાલમાં ફરી એકવાર એવા ગ્રુપ સક્રિય થઈ ગયા જે

ફરી એક વખત આ મામલો સામે ચૌદ તારીખે સાંજે કાલોલ તાલુકાના ખંડેલાવ ગામની અંદર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન હતું તો એમાં કલેક્ટર સાહેબ મારું વાહનો જે છે એ ત્યાં રાત્રિ સમયમાં ગયા હતા તો એનો અમને મીડિયા દ્વારા એવા રિપોર્ટ્સ મળ્યા છે અને ઓડિયોઝ પણ મળ્યા છે કે જેની અંદર જેટલા પણ અધિકારીઓ છે એમનું લોકેશન્સ આપવાની આની અંદર વાત થઈ છે તો એ જેટલા પણ ઓડિયોઝ છે એનું લેટર કરી અને અમે ખાણ ખનીજના પુસ્તકશાસ્ત્રી એમને મોકલાવ્યું છે એના ઉપર નિયમોસરની કાર્યવાહી થાય અને આ જેટલા પણ વ્યક્તિઓ છે ગુમનામ કરીને વોટ્સઅપ ગ્રુપ છે જેની અંદર જે વ્યક્તિઓ છે એનો પણ અમે ઉલ્લેખ કર્યો છે કે આ વ્યક્તિઓ છે જેનો અમને માહિતી મીડિયા દ્વારા મળી છે તેના ઉપર આગળની જેટલી પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે એ સમયસર થાય અને કલેક્ટર સાહેબની ગાડી બધી ગાડીઓ ખંડેવાર સ્કૂલ પર ઉભી હતો કાલોલના દાદાની ગાડી એસડીએમની ગાડી અને કલેક્ટર સાહેબની ગાડી બધી ગાડીઓ ખંડેવાર સ્કૂલ પર ઉભી હતી તો ખનીજ માફિયાઓ ગેરકાયદે રીતે ખનન કરતા હોય છે અને જ્યારે અધિકારીઓ આવા ખનન માફિયાઓ ઉપર રેડ કરવા માટે પહોંચે તે પહેલા જ આ ગ્રુપ જે છે તે સક્રિય થઈ જતું હોય છે જો કે આ ગ્રુપના જે એડમિટ છે અને જે તેના સભ્યો છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તેવા સતત પ્રયત્નો જે છે તે હવે વિભાગ જે છે તે કરતું અત્યારે જોવા મળી રહ્યું છે સમાચાર મિત્રો આગળ વાત કરીએ રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો અને અંતિમ દિવસ હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં સંબોધન કર્યું સમાપન સંબોધન કર્યું જેમાં તમામ જે કાર્યકર્તાઓ છે હાજર ધારાસભ્યો સાંસદો હતા તેમને સો દિવસ સુધી જનસંપર્ક કરવાનું જનસંપર્ક અભિયાન શરૂ કરવાની તેમણે હાકલ કરી હતી આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે વર્ષમાં જે પણ કાર્યો સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યા તે લોકો સુધી પહોંચાડવા માટે તેમણે હાકલ કરી હતી અને તેમણે એ પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જે છે તે કાર્યકર્તાઓની પાર્ટી છે કાર્યકર્તાઓ થકી જ ભારતીય જનતા પાર્ટી છે जो युवा 18 वर्ष के पड़ाव पर पहुंचे हैं वो देश की 18वीं लोकसभा का चुनाव करने वाले हैं अगले 100 दिन हम सबको जुट जाना है हर नए वोटर तक पहुंचना है हर लाभार्थी तक पहुंचना है हमें सबका विश्वास हासिल करना है और जब सबका प्रयास होगा तो देश की सेवा के लिए सबसे ज्यादा सीटें भी बीजेपी को ही मिलेगी સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા અજય યાદવ જોડાયા ગયા છે અજય બતાઈએ ક્યાં સાધા જાણકારી પૂરી મામલે देखिए निश्चित तौर पर दो दिनों का जो राष्ट्रीय अधिवेशन चल रहा था उसका समापन हो चुका है इस पूरे अधिवेशन की जो शुरुआत है जेपी नड्डा के भाषण से हुई थी और दो तरह के इसमें प्रस्ताव लाए गए थे जो भारतीय जनता पार्टी की मौजूदा की रूपरेखा और भविष्य की रूपरेखा दोनों के लिहाज से लाया गया था इसमें जो पहला जो प्रस्ताव था वो दो में भारत को विकसित बनाने का जो लक्ष्य है और उसको लेकर के है जो प्रधानमंत्री का ड्रीम प्रोजेक्ट है इसके साथ भारतीय जनता पार्टी के इस अधिवेशन में जोड़ा गया कि दो तक भारत को विकसित राष्ट्र बनाने का जो लक्ष्य है ये मोदी

किस तरह से जनता के बीच जाना है सौ दिनों का लक्ष्य दिया कि इस सौ दिनों में ही अभी दस सालों का जो पूरा कामकाज हुआ है है आम पब्लिक है। तक तक पहुंचाना किस तरह से भारत में ओलंपिक करना है गृहमंत्री अमित शाह संबोधन करोदी एट भारतीय जनता पार्टी आगामी समय में बनवा कार्यकर्ताओ ने काम करना है। तो लेकिन का लग... सादे सादे पर लगी जवा દાખલ કરી હતી આભાર હજે સમગ્ર માહિતી આપવા માટે સમાચાર મિત્રો આગળ વાત કરીએ તો ડુંગળી પકવતા જે ખેડૂતો છે તેમના માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે અમિત શાહની જે અધ્યક્ષતામાં એક કમિટીનું જે ગઠન થયું હતું તેમણે નક્કી કર્યું છે કે જે નિકાસબંધી કરવામાં આવી હતી તે નિકાસબંધી હટાવી દેવામાં જે પ્રતિબંધ હતો તે હટાવી દેવામાં આવ્યો છે એટલે કે ખેડૂતો માટે સારા સમાચાર છે કે તેમણે હવે જે પોતાની ડુંગળી જે છે તે યોગ્ય ભાવે તેઓ વેચી શકશે આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ મયુર સરવૈયા પાસેથી મયુર બિલકુલ ડુંગળીની નિકાસ જે છે તે છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો હવે ત્યારબાદ ડુંગળીની નિકાસને લઈને મોટા સમાચાર જે છે તે ખેડૂતો માટે સામે આવ્યા છે હાલની જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે ડુંગળી ઉપર જે નિકાસ લગાવ્યો છે તે પ્રતિબંધ જે છે તે હટાવ્યો છે અને હવે ડુંગળીની નિકાસ જે છે તે ખેડૂતો કરી શકશે તેવો જે અધ્યક્ષતા અમિત શાહની અધ્યક્ષતામાં જે કમિટી હતી તેમને નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ જે છે તે શરૂ કરવામાં આવશે જેમાંથી પચાસ હજાર ટન ડુંગળી જે છે તે બાંગ્લાદેશની અંદર નિકાસ કરવામાં આવશે જે ડુંગળીને લઈને પ્રતિબંધ જે છે તે નિકાસમાં હટાવવામાં આવ્યો છે તેમને લઈને ખેડૂતો જે છે તેમને આ નિર્ણયને આવકાર્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ નિર્ણય જે છે તે મોડો લેવામાં આવ્યો હોય તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કારણ કે કિસાન સંઘ જે છે તેમણે ઘણા સમય પહેલાં માંગ કરી હતી કે જે ડુંગળી ઉપરનો જે નિકાસ જે છે તે હટાવી જોઈએ અને તે હવે હટાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હાલની જો વાત કરવામાં આવે તો ડુંગળીના ભાવ જે છે તે પૂરતા નહોતા મળી રહ્યા પરંતુ હવે ક્યાંક ને ક્યાંક નિકાસબંધી જે છે તે હટાવવામાં આવી છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતોને ડુંગળીના પૂરા પાવ પણ મળી રહેશે અને ખેડૂતો પક્ષો જે છે મોડો તો મોડો પરંતુ આ નિર્ણયને ક્યાંક ક્યાંક આવકારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જી મયુર આભાર સમગ્ર માહિતી આપવા માટે ખેડૂતો આ નિર્ણયને આવકારી રહ્યા છે બીજી તરફ ખેડૂત નેતાઓ જે છે તે કહી રહ્યા છે કે આ નિર્ણય જે છે તે મોડો લેવાયો છે પરંતુ દેરાય રાય દુરસ્ત આ નિર્ણય લેવાયો છે ખેડૂતોને તેનાથી ચોક્કસપણે રાહત થશે બીજી તરફ રાહત નહીં પરંતુ તકલીફવાળા એક સમાચાર એ સામે આવી રહ્યા છે કે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદી આગાહી કરવામાં આવી છે અત્યારે ફૂલ ગુલાબી ઠંડી ચાલી રહી છે અને તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે કેટલાક દિવસો સુધી કમોસમી વરસાદ વરસી શકે છે શું કહ્યું અંબાલાલ પટેલે પહેલાથી એકવીસમાં આ પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં અસર કરી શકે છે ઉત્તર પશ્ચિમ ભાગમાં રાજસ્થાનના ભાગો કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ કે સાચા થઈ શકે છે અને આ વરસાદ જે છે રાજ્યના અન્ય ભાગોમાં વાદળો આવી શકે છે તો આ પશ્ચિમી વિક્ફોપના કારણે તારીખ ઓગણીસથી બાવીસમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે આ પવનની સાથે સાથે લગભગ તારીખ બાવીસથી ચોવીસમાં આ ગરમી વચ્ચે ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે સામાન્ય રીતે તારીખ વીસમી ફેબ્રુઆરી પછી ગરમી પડતી હોય છે દિવસે ગરમી પડશે બેવડતું થશે અંબલાલ પટેલે તો કમોસમી વરસાદની આગાહી કરી છે પરંતુ હવામાન વિભાગનું આ મામલે શું કહેવું છે અને સાથે ઠંડીની ઋતુ ક્યાં સુધી રહેવાની છે અને ઠંડીના વાતાવરણમાં એટલે કે તેના તાપમાનમાં કોઈ ફરક પડવાનો છે કે કેમ આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ દિવ્યા પાસેથી દિવ્યા અંકિત રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ હવામાન નિષ્ણાંત દ્વારા આપવામાં આવ્યું છે અને તેનાથી પ્રભાવિત થતા વિસ્તારો જે પશ્ચિમી વિક્ષેપોના કારણે સૌરા દક્ષિણ ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે સાથે જ આવતીકાલથી વાતાવરણમાં પણ પલટો આવવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો બીજી તરફ ઠંડીનું જે અત્યારે શિયાળો અંતિમ વિદાય લેવાના તરફ છે ત્યારે વિદાય લેતા પણ ઠંડીનો એક વખત ફરીથી રાઉન્ડ શરૂ થાય તેવું પણ અનુમાન હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવ્યું છે કે બાવીસ થી પચીસ ફેબ્રુઆરી દરમિયાન આ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તો પવનની ગતિમાં વધારો થવાના કારણે અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ પણ પ્રબળ જોવા મળી રહી છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે એટલે કે ફેરફાર થોડા ઘણા તાપમાનમાં થઈ શકે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત એક તરફ અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે અને હવામાન વિભાગ પણ એવું કહી રહ્યું છે કે હા થોડો ઘણો ફેરફાર રાજ્યના તાપમાનમાં ચોક્કસપણે જોવા મળશે બીજી તરફ આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવો વધુ એક બનાવ આજે મણિનગર એટલે કે અમરેવાડી ખાતે બન્યો છે જેમાં એક રેસ્ટોરમાંથી દાસ ખમણમાંથી ખમણ એક ગ્રાહકે લીધા અને તેમને એવી ફરિયાદ કરી કે તેમણે જે ખમણ લીધા અને તે ચટણી જેમણે તેમણે લીધી તેમાં જીવાત હતી બીજી તરફ એક મામલો એ પણ સામે આવ્યો હતો ઘી ગુડ રેસ્ટોરન્ટમાં કે જેમાં અખાદ્ય વસ્તુઓ એટલે કે જે વસ્તુઓના નમૂના હતા તે ફેલ ગયા હતા એટલે કે લોકોના આરોગ્ય સાથે અને ભેળસીરિયા અને ભાગુ તત્વો જે છે તેમને જાણે છૂટો દોર મળી ગયો હોય તે આ બે તસવીરો પરથી સામે આવી રહ્યો છે એક તરફ ખમણની ચટણીમાં જીવાતનો મામલો સામે આવ્યો આજે સવારે તો બીજી તરફ ઘીગુડ રેસ્ટોરન્ટના જે નમૂના હતા તે ફેલ ગયા હતા તેનો મામલો પણ સામે આવ્યો હતો હવે સમાચાર એ મળી રહ્યા છે કે એએમસી દ્વારા જે દાસ ખમણ જે છે તેના પર કાર્યવાહી કરવામાં આવી છે દાસ ખમણ જે છે તે સીલ કરવામાં આવ્યું છે દાસ ખમણની ચટણીમાં જે જીવાત નીકળ્યાનો આક્ષેપ ગ્રાહક દ્વારા આજે સવારે કરવામાં આવેલ સંદેશ ન્યૂઝે ત્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ એએમસીએ તાત્કાલિક કાર્યવાહી કરી છે અને કિચનમાંથી ગંદકી સાથે મરેલા વંદા પણ જોવા મળ્યા જી હા હું આપને જણાવી દઉં કે આજે સવારે જ્યારે અમારા રિપોર્ટર ત્યાં પહોંચ્યા હતા અને જે તે વ્યક્તિ છે જે જે સંચાલક છે તેમની સાથે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે અમે ચોખ્ખાઈનું ધ્યાન રાખીએ છીએ પરંતુ ની ટીમ જ્યારે પહોંચી ત્યારે આજ દાસ ખમણની જે કિચન છે તેમાંથી મરેલા બંદા પણ મળી આવ્યા છે જે બાદ એએમસી દ્વારા હવે સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે અને ગંદકી સાથે એ એ દાસ ખમણની જે આખી આખી દાસ ખમણ જે છે તેને સીલ કરવાની કાર્યવાહી જે છે તે એએમસી એ કરી છે ખમણ લેવા ગયો હતો જ્યાંથી હું ખમણ લઈને ઘરે આવ્યો ત્યારે મેં ખમણ ખોલી ખમણના ચટણી ખોલી તો ચટણીની અંદર એક કહાર જેવું એક મોટું જીવાત હતું જેથી મેં એ ભાઈ મારી જોડે દાસની ખમણ હાઉસ જેવો નંબર હોય થેલીમાં જેથી મેં એમને ફોન કરતા એ લોકો એવું કહે છે કે મારી ભૂલ થઈ ગઈ હશે અને હું તમને ચટણી બચી આપું પણ મારા છોકરાને એને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનના હમણાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે તથા હું અત્યારે એમની દુકાને જઈ રહ્યો છું અને હું મણિનગર પોલીસ સ્ટેશનમાં બી આની લેખિત અરજી આપવાનું તો આજે સવારે સંદેશ રિપોર્ટર પ્રતિક ત્યાં પહોંચ્યા હતા અને તેમણે તો કહ્યું હતું જે સંચાલક છે તેમણે કહ્યું હતું કે ચોખ્ખાનું ધ્યાન રાખીએ છીએ તેમની પાસે જાણવા જાણવાનો પ્રયત્ન કરીશું તેમણે શું કહ્યું હતું અને કેટલો વિરોધાભાસ અત્યારે જ્યારે એએમસીએ દુકાન સીલ કરી છે તેમાં જોવા મળી રહ્યો છે અંકિત આજે સવારે જ્યારે હું દાસ ખમણના આઉટલેટ પર પહોંચ્યો હતો ત્યારે તેમના મેનેજરે કહ્યું હતું કે અમારા આઉટલેટ ઉપર રેગ્યુલર બેઝિસ ઉપર પેસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે એટલે કે જીવાત ન થાય તેના માટેની કામગીરી કરવામાં આવતી હોય છે અને સાથે જ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે આ જે બનાવ બન્યો છે તે બનાવ કદાચ જે લઈ ગયા હતા તેમના ઘરે જઈને બન્યો છે એટલે આ બનાવવાની અમે કઈ ચોક્કસ કહી ન શકીએ પરંતુ અમારા આઉટલેટ ઉપર ચોખ્ખાઇ ધ્યાન રાખવામાં આવે છે જેથી કરીને આ પ્રકારની ઘટના બનવી યોગ્ય ન કહેવાય